ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ફ્રેન્ડ્સ, આગળના વિડિયોમાં આપણે ટેબલ્સ પરથી સોંગ્સ કાઉન્ટ કર્યા, બરાબર છે? હવે આજે આપણે શું શીખવાના છે? તો ચલો બુકમાં પેજ નંબર 61 ઓપન કરો. કર્યો? જુઓ ફ્રેન્ડ્સ, પહેલા તો મને એ કહો કે કિરણબેન તમને બધાને યાદ જ છે, બરાબર ને? તો કિરણબેન શું કરવાતા હતા? હા, કિરણબેનની જંકની શોપ હતી, જંક સેલર હતા ને, બરાબર? ક્યાં હતી? પટનામાં, બરાબર? તમને બધાને આ યાદ જ હશે. જુઓ તો હવે શું છે, આગળ જોઈએ. શું કહે છે કિરણબેન? હું મારો સ્વતંત્ર બિઝનેસ ચાલુ કરવા વિચારતી હતી. શું કહે છે? કે હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બેંગલ શોપ અથવા ટેલર શોપ શરૂ કરવા વિચાર્યું હતું. કિરણબેને શું વિચારેલું? બેંગલ શોપ, બંગડીની દુકાન, અથવા નહીં તો ટેલરની એટલે કે દરજીની દુકાન શરૂ કરવાનું વિચાર્યું હતું. પરંતુ મારા અંકલે કહ્યું આપણે જંક શોપ ખોલી વધુ કમાઈ શકીએ. એમના કાકાજી હતા, એમણે શું કીધું કે આ બે કરતાં આપણે બંગડીની દુકાન અને ટેલર એટલે કે દરજીની દુકાન શરૂ કરીએ, એના કરતાં વધારે પણ આપણે આ ભંગારની દુકાન શરૂ કરીએ તો આપણે એમાંથી વધારે કમાઈ શકીએ, વધુ કમાણી થઈ શકે. મેં અને મારા સાસુ એટલે કે મધર ઇન લો, મેં અને મારા મધર ઇન લો 2001માં ભંગારની શોપ એટલે કે જંક શોપ શરૂ કરી. કોણે કોણે? કિરણબેન અને એમના મધર ઇન લો એટલે કે એમના સાસુએ 2001માં શેની દુકાન શરૂ કરી? ભંગારની દુકાન શરૂ કરી, જંક શોપ સ્ટાર્ટ કર્યું. અમે શોપ માટે ₹1000નું ધિરાણ પણ લીધું. શું કે છે કે અમે દુકાન ચાલુ કરવા માટે, બરાબર છે, ₹8000નું ધિરાણ લીધું. ધિરાણ એટલે કે લોન. ફ્રેન્ડ્સ, આપણે કોઈ પણ નવો ધંધો કે બિઝનેસ ચાલુ કરવો હોય, બરાબર છે, તો એના માટે આપણને પૈસાની જરૂર પડે, બરાબર ને? તો હવે આપણી પાસે પૈસા ન હોય, આપણે શું કરીએ? એના માટે લોન લઈએ. લોન એટલે કે ધિરાણ, બરાબર? એની ગુજરાતીમાં ધિરાણ કહેવાય. તો આપણે લોન લઈએ, તો એ લોન આપણે કાં તો બેંક પાસેથી લઈએ અથવા કોઈ વ્યક્તિ પાસેથી લઈએ, બરાબર? અને જે પૈસા આપ્યા હોય એના ઉપર આપણે અમુક ટકા એમને વ્યાજ આપવું પડે. ધારો કે મેં કોઈ પાસેથી ₹100 લીધા, કેટલા? અમુક મહિનાની મુદત માટે, બરાબર છે? અને ત્યારબાદ મારે જ્યારે એમને રિટર્ન કરવાના હોય તો હું એમને ₹110 રિટર્ન કરું, તો જે ₹10 છે એ મેં શું કર્યું? વ્યાજ ચૂકવ્યું, બરાબર? એ જ રીતે કિરણબેને પણ ₹8000 લોન લીધી. જ્યારે જંકનું શોપ શરૂઆત કરવાની હતી, સ્ટાર્ટ કરવાની હતી, ત્યારે એમણે ₹1000ની લોન લીધી હતી, બરાબર છે? જુઓ, હજી લોન એટલે શું એ આપણે જોઈએ. લોન એટલે કે ધિરાણ. જુઓ, વોટ ઇઝ અ લોન? ધિરાણ એટલે શું? તો લોન એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઓછીને લીધેલી રકમ. શું? સામાન્ય રીતે બેંકમાંથી જે આપણે લઈએ છીએ ઓછીની રકમ, ઓછીના રૂપિયા, બરાબર છે? જે વધારાની રકમ વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય છે. જેટલી રકમ લઈએ છીએ એના ઉપર આપણે અમુક ટકા વ્યાજ ચૂકવતા હોઈએ છીએ. મેં તમને સમજાવ્યું, બરાબર છે, કે ધારો કે ₹100 લીધા અને કેટલા પાછા ચૂકવ્યા? 110 રૂપિયા, બરાબર? 100ની સામે ₹110 આપણે પે કરવા પડે, તો જે ₹10 વધારે પે કરવાના થયા એ શું થયું? વ્યાજ થયું, બરાબર? અને ₹100 શું હતું? આપણી લોન હતી, બરાબર? ફ્રેન્ડ્સ, તો તમને લોકોને લોન એટલે શું એ સમજ પડી ગઈ, બરાબર છે, કે ધિરાણ એટલે શું? ચલો આગળ જોઈએ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે સમ્સ કામ કરીશું. શું છે? હરિયો અને બાબુ બે વ્યક્તિ છે, બરાબર છે? એમાં હરિયાએ બેંક પાસેથી લોન લીધી હતી અને બાબુએ કોઈ વ્યક્તિ પાસેથી, ચુનીલાલ કરીને કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી હતી, બરાબર છે? જોઈએ શું છે. મેં બેંક પાસેથી 6 મંથ માટે ₹300ની લોન લીધી. મારે બેંકને ₹51 એવરી મંથ પે કરવા પડશે. આવું કોણ કહે છે? હરિયો કહે છે, બરાબર છે? હરિયાએ કોની પાસેથી લોન લીધી? બેંક પાસેથી. કેટલા મંથ, કેટલા રૂપીઝની?
300 rupees ની લોન લીધી હતી. કેટલા મંથ? 6 મંથ. બરાબર છે. અને એણે એવરી મંથ કેટલા રૂપિયા પે કરવાના છે? 51 રૂપિયા પે કરવાના છે. જુઓ અહીંયા લખીએ હરિયા. બરાબર છે. જુઓ બેંક પાસેથી લીધેલ રકમ કેટલા લીધા હતા? 300 રૂપીસ. બરાબર છે. 300 રૂપીસ લીધા હતા. હવે જુઓ શું કે છે. તેણે મારે બેંકને 51 રૂપીસ એવરી મંથ પે કરવા પડશે. એવરી મંથ કેટલા પે કરે છે? એવરી મંથ પે કરવા પડશે, ચૂકવવા પડશે. કેટલા? 51 રૂપીસ. બરાબર છે. કેટલા? 51 રૂપીસ એવરી મંથ પે કરે છે. એવરી મંથ પે કરવા પડશે 51 રૂપીસ. કેટલા લીધા હતા? 300 રૂપીસ. કેટલા પે કરે છે? 51 રૂપીસ. હવે જુઓ એવરી મંથ કેટલા મંથ સુધી? આપણે કીધું છે 6 મંથ સુધી. દર મહિને એ 51 રૂપીસ પે કરે છે. કેટલા મંથ સુધી? 6 મંથ સુધી. તો 51 × 6 મંથ, 6 મહિના સુધી એ 51 રૂપિયા કોને? બેંકને ચૂકવશે. તો જુઓ આપણે જોઈએ 51 × 6, 6 × 1 = 6 એન્ડ 6 × 5 = 30. ટોટલ કેટલી રકમ ચૂકવશે? 306 રૂપીસ એ બેંકને ચૂકવે છે. ક્યાં સુધી? 6 મંથ સુધીમાં ચૂકવે છે. હવે હરિયાએ રકમ કેટલી લીધી હતી? 300 રૂપીસ. બરાબર છે. અને ચૂકવે કેટલા છે? 306 રૂપીસ. જુઓ તો 300 + 6 રૂપીસ, આ 6 રૂપીસ શું થયું? એનું વ્યાજ થયું. કેટલા મંથનું? 6 મંથનું. કેટલા મંથનું? 6 મંથનું. તો હર્યો 6 રૂપીસ બેંકને વ્યાજ ચૂકવે છે. આ જે 6 રૂપીસ છે એ શું થયું? એનું વ્યાજ થયું. બરાબર છે. હવે જોઈએ શું બાપુની વાત કરી છે. બાપુ, બરાબર છે. જુઓ હવે બાપુએ કોઈ પાસેથી? ચુનીલાલ કરીને એક વ્યક્તિ પાસેથી લોન લીધી હતી. એણે બેંકમાંથી લોન લીધી નથી. કોની પાસેથી લીધી છે? ચુનીલાલ પાસેથી. કેટલા રૂપિયા? 300 રૂપીસ. સેમ જેટલી હરિયાએ લીધી એટલી જ બાબુએ પણ લીધી છે. બરાબર છે. અને તેને 6 મંથ પછી 360 રૂપીસ ચૂકવાના છે. કેટલા ચૂકવાના છે? 360 રૂપીસ ચૂકવાના છે. કેટલા મંથ પછી? 6 મંથ પછી. જો અહીંયા પણ 6 મંથ છે, અહીંયા પણ 6 મંથ છે. બરાબર છે. બાપુએ લીધેલ રકમ 300 રૂપીસ અને એને ચૂકવી કેટલી છે આપણને આપી દીધું છે. જો 6 મંથ પછી પે કર્યા 360 રૂપીસ. બરાબર છે. કેટલા પે કર્યા? 360 રૂપીસ. લીધી હતી કેટલા ફ્રેન્ડ્સ? 300. અને પે કેટલા કર્યા? 360 રૂપીસ. તો 300 + 60 રૂપીસ. તો ફ્રેન્ડ્સ આજે 60 રૂપીસ આવ્યો ને એ શું થયું? વ્યાજ થયું. શું થયું? વ્યાજ. એને 60 રૂપીસ વધારે ચૂકવવા પડ્યા. બરાબર છે. 300 નું વ્યાજ ચૂકવ્યું 6 મહિના. કેટલા? 60 રૂપીસ. તો આપણે જોઈ શકીએ છીએ કે હરિયાએ 306 રૂપીસ ચૂકવ્યા અને બાપુએ 360 રૂપીસ ચૂકવ્યા. સૌથી વધારે કોણે વ્યાજ ચૂકવ્યું? બોલો, આન્સર આપો. કોણે ચૂકવ્યું દીકરાઓ? હા, બાપુએ. બાપુએ કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 60 રૂપીસ વધારે વ્યાજ ચૂકવ્યું છે. જ્યારે હરિયાએ કેટલા ચૂકવ્યા હતા? ખાલી 6 રૂપીસ. બરાબર છે. તો હરિયા અને બાપુ બંનેમાં
માંથી વધારે વ્યાજ બાબુએ ચૂકવ્યું છે, ટોટલ 60 રૂપિયા વ્યાજ ચૂકવ્યું 6 મંથનો. તો ફ્રેન્ડ્સ બસ આજે આટલું જ, ફરી પાછા નવા ટોપિક સાથે પાછા મળીશું, ત્યાં સુધી બાય.